નમસ્કાર મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે અમારી જાદવ રાકેશ યુટ્યુબ ચેનલ પર. આજે 21 માર્ચ 2019માં ડેઇલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની આપણે ચર્ચા કરવાના છીએ. તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય અથવા આપ આ ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને સાથે જ બાજુમાં જે બેલનું આઇકન દેખાય છે તેને ટચ કરો, જેથી કરીને અમારા દ્વારા મૂકવામાં આવતા વિડીયોઝના અપડેટ તમને સૌપ્રથમ મળી રહે. અને સાથે સાથે મિત્રો, વિડીયોઝ ગમે તો લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો, જેથી કરીને આ વિડીયોનો લાભ તેમને પણ મળી રહે. તો ચાલો મિત્રો શરૂ કરીએ 21 માર્ચ 2019ના ડેઇલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો. પ્રશ્ન 1. હાલમાં જ કયા દેશના પ્રધાનમંત્રી 10 દિવસની ભારતની યાત્રાએ આવ્યા છે? તો તે છે ગિનીના પ્રધાનમંત્રી, કે જેઓ ભારતની 10 દિવસની યાત્રાએ આવ્યા છે. પ્રશ્ન 2. હાલમાં જ એશિયન યુથ ચેમ્પિયનશિપમાં કયા દેશે સૌથી વધારે ચંદ્રકો જીત્યા છે? તો તે દેશ છે ચીન, કે જેણે 31 ચંદ્રકો જીત્યા છે. આ ચેમ્પિયનશિપમાં ભારત બીજા ક્રમે રહ્યું છે. ભારતે 26 જેટલા ચંદ્રકો જીત્યા છે. ચીન, પાટનગર બેઇજિંગ, રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને ચલણ છે ચીનનું રેનમિન્બી. પ્રશ્ન 3. હાલમાં જ કોણ ગોવાના નવા મુખ્યમંત્રી બન્યા? તો તે બન્યા છે પ્રમોદ સાવંત ગોવા વિધાનસભાના સ્પીકર હતા. પ્રમોદ સાવંતની સાથે 2 ડેપ્યુટી સીએમએ પણ શપથ લીધા છે. એનડીપીના સુદીન ધવલીકર અને જીએફપીના વિજય સરદેસાઈને ડેપ્યુટી સીએમ બનાવ્યા છે. ગોવા રાજધાની પણજી, મુખ્યમંત્રી પ્રમોદ સાવંત, રાજ્યપાલ મૃદુલા સિન્હા, વિધાનસભાની બેઠકો 40, લોકસભાની બેઠકો 2, રાજ્યસભાની બેઠકો 1 અને સ્થાપના વર્ષ છે 30 મે 1987. પ્રશ્ન 4. હાલમાં જ બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી દ્વારા કયા નામથી ભારતમાં ઉર્જા બચતમાં ઝડપ લાવવા માટે એક રાષ્ટ્રીય રણનીતિ તૈયાર કરવામાં આવી છે? તો તે છે ઉન્નતિ. ઉન્નતિનું પૂરું નામ જોઈએ તો અનલોકિંગ નેશનલ એનર્જી એફિશિયન્સી પોટેન્શિયલ. પ્રશ્ન 5. મિત્ર શક્તિ સૈન્ય અભ્યાસ કયા 2 દેશો વચ્ચેનો અભ્યાસ છે? તો તે છે ભારત અને શ્રીલંકા વચ્ચેનો. આ અભ્યાસ 26 માર્ચથી 8 એપ્રિલ સુધી થશે. આ વર્ષે મિત્ર શક્તિ અભ્યાસનું 6ઠું સંસ્કરણ છે. શ્રીલંકા, પાટનગર જયવર્ધને કોટ્ટી, કોલંબો, રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેના, પ્રધાનમંત્રી રાનિલ વિક્રમાસિંઘે. પ્રશ્ન 6. હાલમાં જ કયા રાજ્યમાં આઈ હેલ્પ પહેલ શરૂ કરવામાં આવી છે? તો તે શરૂ કરવામાં આવી છે આસામમાં. આસામ, રાજધાની દિસપુર, મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ, રાજ્યપાલ જગદીશ મુખી, વિધાનસભાની બેઠકો 126, લોકસભાની બેઠકો 14, રાજ્યસભાની બેઠકો 7 અને સ્થાપના વર્ષ છે આસામનું 26 જાન્યુઆરી 1950. પ્રશ્ન 7. કયા રાજ્યની સરકારે ઓલા સાથે સમજૂતીઓ કરી છે? તો તે છે તેલંગાણા સરકાર. તેલંગાણા, રાજધાની હૈદરાબાદ, મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ, રાજ્યપાલ ઈએલએસ નરસિંહા, વિધાનસભાની બેઠકો 119, લોકસભાની બેઠકો 17, રાજ્યસભાની બેઠકો 7 અને સ્થાપના વર્ષ છે 2 જૂન 2014. પ્રશ્ન 8. અમેરિકાના ક્યુ રાજ્ય પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવનારું અમેરિકાનું પ્રથમ રાજ્ય બની ગયું છે? તો તે રાજ્ય છે હવાઈ, કે જેણે પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવ્યો છે. અમેરિકા, પાટનગર વોશિંગ્ટન ડીસી, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકાનું ચલણ છે અમેરિકી ડોલર. પ્રશ્ન 9. ભારતની પ્રથમ IFSC કયા રાજ્યમાં આવેલી છે? તો તે આવેલી છે ગુજરાતમાં. ગુજરાત, રાજધાની ગાંધીનગર, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલી, વિધાનસભાની બેઠકો 182, લોકસભાની બેઠકો 26, રાજ્યસભાની બેઠકો 11 અને સ્થાપના વર્ષ છે 1 મે 1960. પ્રશ્ન 10. હાલમાં જ કયા રાજ્યે ગૌરી સાવંતને ચૂંટણી રાજદૂત તરીકે નિયુક્ત કરી છે? તો તે રાજ્ય છે મહારાષ્ટ્ર, કે જેણે ગૌરી સાવંતને ચૂંટણી રાજદૂત તરીકે નિયુક્તિ આપી છે.
મહારાષ્ટ્ર, રાજધાની મુંબઈ, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, રાજ્યપાલ શ્રી વિદ્યાસાગર રાવ, વિધાનસભાની બેઠકો 288, લોકસભાની બેઠકો 48, રાજ્યસભાની બેઠકો 19 અને સ્થાપના વર્ષ છે 1 મે 1960. પ્રશ્ન 11. હાલમાં કયા રાજ્યના માંગખી ગામનું નામ બદલવામાં આવ્યું? તો આ ગામ આવેલું છે નાગાલેન્ડમાં. આ ગામનું નામ મુનગુનખુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે. નાગાલેન્ડ, રાજધાની કોહિમા, મુખ્યમંત્રી નેફ્યુ રિયો, રાજ્યપાલ પીબી આચાર્ય, વિધાનસભાની બેઠકો 60, લોકસભાની બેઠકો 1, રાજ્યસભાની બેઠક 1 અને સ્થાપના વર્ષ છે 1 ડિસેમ્બર 1963. પ્રશ્ન 12. હાલમાં જ ભારત અને જાપાન વચ્ચે ત્રીજી કાર્યશાળા ક્યાં આયોજિત કરવામાં આવી? તો તે આયોજિત કરવામાં આવી છે નવી દિલ્હી ખાતે. દિલ્હી, રાજધાની નવી દિલ્હી, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, રાજ્યપાલ અનિલ બૈજલ, વિધાનસભાની બેઠકો 70, લોકસભાની બેઠકો 7, રાજ્યસભાની બેઠકો 3. પ્રશ્ન 13. બીસીસીઆઈએ સશસ્ત્ર બળોના કલ્યાણ હેતુ કેટલા કરોડ રૂપિયાનું દાન કરવાની જાહેરાત કરી છે? તો બીસીસીઆઈએ 20 કરોડ રૂપિયાનું દાન કરવાની જાહેરાત કરી છે. બીસીસીઆઈનું પૂરું નામ જોઈએ તો બોર્ડ ઓફ કંટ્રોલ ક્રિકેટ ઇન ઇન્ડિયા. બીસીસીઆઈની સ્થાપના 1928માં. અધ્યક્ષ છે સી કે ખન્ના, ઉપાધ્યક્ષ છે સોમનાથ ધર, સીઈઓ છે રાહુલ જોહરી અને સચિવ છે અમિતાભ ચૌધરી. પ્રશ્ન 14. હાલમાં જ આઈસીસીની વન ડે આંતરરાષ્ટ્રીય બેટિંગ રેન્કિંગમાં કયો બેટ્સમેન પ્રથમ સ્થાને છે? તો તે બેટ્સમેન છે વિરાટ કોહલી. આ રેન્કિંગમાં રોહિત શર્મા બીજા સ્થાને છે. આઈસીસીનું પૂરું નામ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ. આઈસીસીનું વડું મથક દુબઈ, યુનાઇટેડ આરબ અમીરાતમાં. અધ્યક્ષ શશાંક મનોહર, સીઈઓ મનુ સાહની અને આઈસીસીની સ્થાપના થઈ હતી 15 જૂન 1909. પ્રશ્ન 15. હાલમાં જ ચાર્લી વિટિંગનું અવસાન થયું છે, તેઓ કઈ રમત સાથે સંકળાયેલા હતા? તો તેઓ સંકળાયેલા હતા ફોર્મ્યુલા 1 રેસિંગ, જે કાર છે તેની સાથે. તેઓ ફોર્મ્યુલા 1 રેસના ડાયરેક્ટર રહી ચૂક્યા હતા. તેઓનું અવસાન 66 વર્ષની વયે મેલબોર્ન, ઓસ્ટ્રેલિયામાં થયું છે. પ્રશ્ન 16. હાલમાં જ આંતરરાષ્ટ્રીય પ્રસન્નતા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો તે ઉજવવામાં આવ્યો છે 20 માર્ચના રોજ. 20 માર્ચે વિશ્વ ચકલી દિવસ પણ હોય છે. 2019નો વિષય હતો હેપીયર ટુગેધર. આંતરરાષ્ટ્રીય પ્રસન્નતા દિવસ 2013થી ઉજવવામાં આવે છે. પ્રશ્ન 17. આઈપીએલ 2019ની પ્રથમ મેચ ક્યાં સ્ટેડિયમમાં રમાશે? તો તે રમાશે એમ એ ચિદમ્બરમ સ્ટેડિયમ, જે તમિલનાડુમાં આવેલું છે. તમિલનાડુ, રાજધાની ચેન્નઈ, મુખ્યમંત્રી ઈ કે પલાનીસ્વામી, રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત, વિધાનસભાની બેઠકો 234, લોકસભાની બેઠકો 39, રાજ્યસભાની બેઠકો 18 અને સ્થાપના વર્ષ છે 26 જાન્યુઆરી 1950. પ્રશ્ન 18. મેરાથોનમાં વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ક્વોલિફાય કોણે કર્યું? તો તે ક્વોલિફાય કર્યું છે ગોપી ટોન કલે. થેન્ક્સ ફોર વોચિંગ મિત્રો. વિડીયોઝને લાઇક કરો, તમારા મિત્રો અને સ્વજનો સાથે શેર કરો. તેમજ આપ આ ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તેમજ આપ આ વિડીયોઝને જોઈ રહ્યા હો તો વિડીયોઝને લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. તેમજ તમે મને ટેલિગ્રામ ચેનલ પર પણ ફોલો કરી શકો છો અને સાથે જ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના તમામ વિડીયોઝની લિંક્સ આપવામાં આવેલી છે, ત્યાં જઈને પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો. તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાઈ રહી છે તેને ટચ કરીને પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો. થેન્ક યુ વેરી મચ.